वेलकम मित्रों, मारा यूट्यूब चैनल में आप सबनु स्वागत है। हूँ छू जुनेश शेख। तमे जाणो छो मारी यूट्यूब चैनल में आपणे धोरण 10 गणित विषय नो अभ्यास करी रह्या छे, जेमां लास्ट वीडियो में आपणे प्रकरण नंबर 7 याम भूमिति कम्प्लीट कर्युं छे। हवे आजना वीडियो थी खूब ज महत्वनुं अने बोर्डनी परीक्षामां सौथी वधारे मार्क्स पूछातुं होय एवुं प्रकरण नंबर 3 द्विचल सुरेख समीकरण युग्मनी शुरुआत करीशुं। मित्रों, आ वीडियो खूब ज महत्वनुं छे, मारी चैनल साथे जोड़ायेला रहेजो। जो हजी सुधी मारी चैनल सब्सक्राइब न करी होय तेने सब्सक्राइब करी लो, साथे साथे बेल आइकन पर क्लिक करजो, जेथी मारी आवनारी वीडियो नी नोटिफिकेशन तमने मळी रहे अने मारी चैनल ने तमारा मित्रों साथे वधुमां वधु शेर करजो। तो आजना वीडियो में आपणे प्रकरण नंबर 3 द्विचल सुरेख समीकरण युग्मनी प्रास्ताविकता एटले के इंट्रोडक्शन मेळवीशुं। आ चेप्टर बोर्डनी परीक्षामां केटला मार्क्सनुं पूछाय छे, केटला प्रश्न पूछाय छे, कयो प्रश्न केटला मार्क्सनो हशे, कया सेक्शनमां हशे, आ प्रकरणमां केटली रीत छे अने आ प्रकरणने समजवा माटे एमां जे प्रास्ताविकता छे एनी जे माहिती छे आपणे आ वीडियोमां जोईशुं। तो वीडियोने अंत सुधी जरूरथी जोशो, जेथी तमने प्रकरण नंबर 3 नुं इंट्रोडक्शन मळी रहे अने तमने सहेलाई रहे। तो चालो शरूआत करीए प्रकरण नंबर 3 द्विचल सुरेख समीकरण युग्म। सौथी पहेला इंट्रोडक्शन में आपणे ए जोई लईए के बोर्डनी परीक्षामां केटला मार्क्सनुं पूछाय छे। तो बोर्डनी परीक्षामां आ प्रकरणमांथी कुल 8 मार्क्सनुं पूछाय छे, जेमां विभाग कया विभागमां पूछाशे, केटला प्रश्न पूछाशे अने केटला गुणना प्रश्नो छे एना विशेनी माहिती मेळवीए। तो सौथी पहेला विभाग ए मां तमने 2 प्रश्न पूछ्या हशे, दरेक प्रश्ननो 1 गुण हशे एटले 2 प्रश्नना 2 गुण। विभाग ए मां हेतुलक्षी प्रश्न पूछाय छे એટલે તમને હેતુલક્ષી પ્રશ્નમાં 2 પ્રશ્ન આ પ્રકરણમાંથી પૂછી શકશે, પ્રત્યેકનો 1 ગુણ રહેશે એટલે કુલ 2 ગુણમાં ગુણનું સેક્શન એ માં પૂછાશે। ત્યારબાદ સેક્શન બી એટલે કે વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી માં આ પ્રકરણમાંથી 1 પ્રશ્ન પૂછાશે જેના 2 ગુણ રહેશે। ત્યારબાદ વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી માં આ પ્રકરણમાંથી તમને 1 દાખલો પૂછશે જેનો હશે 4 માર્ક્સ। આમ કુલ ગુણની વાત કરીએ તો આ પ્રકરણમાંથી કુલ 8 ગુણનું પૂછાશે। તો ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે, હું તમને વારે ઘડે કહી રહ્યો છું, આ ચેપ્ટરને ધ્યાનથી સમજજો, બોર્ડની પરીક્ષામાં ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે અને આમાં તમે સહેલાઈથી માર્ક્સ મેળવી શકો એવું ચેપ્ટર છે, ખૂબ જ મજાનું અને સહેલું પણ ચેપ્ટર છે। ચાલો હવે આગળ આ પ્રકરણમાં કેટલી પદ્ધતિઓ છે એના વિશેની વાત કરીએ। એ પહેલા આપણે द्विचल सुरेख समीकरण युग्मनो मतलब समझी लीए। तो द्विचल सुरेख समीकरण युग्म जे सेंटेंस छे, जे वाक्य छे, एमां जेनो मतलब रहेलो छे, मैं यहाँ एक इक्वेशन लख्यू छे। सौथी पहला चल समझिए, चल कोने कहेवाय, तो बीजी एबीसीडीना जे आल्फाबेट छे एमांथी जे आल्फाबेट छे आल्फाबेट ने चल कहेवाय। अहींया शुं वात करी छे, द्विचल, द्वि एटले बे, एटले के जे समीकरणमां बीजी एबीसीडीना बे आल्फाबेट होय तो एवा समीकरणने द्विचल कहेवाय। અહીંયા બે આલ્ફાબેટ છે એક્સ અને વાય, એટલે કેટલા ચલ થયા, બે ચલ થયા એટલે દ્વિચલ થયું। ત્યારબાદ એના પછીનો શબ્દ છે સુરેખ, તો સુરેખ કોને કહેવાય છે તો આપણે પ્રકરણ નંબર 2 માં જોઈ ગયા અને શીખી ગયા કે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી, ત્યાં સુરેખનો મતલબ આપણે સમજ્યા હતા કે જે બહુપદીની ઘાત 1 હોય એવી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય। તો અહીંયા સુરેખ સમીકરણની વાત છે, તો જે સમીકરણની ઘાત 1 હોય એવી એવા સમીકરણને આપણે શું કહીશું, સુરેખ સમીકરણ। તમે અહીંયા જોઈ શકો છો એક્સ ઉપર કોઈ પણ ઘાત દર્શાવેલી નથી, જ્યારે એવું હોય ત્યારે શું હોય, એક ઘાત છે એવું સમજવું, એ જ રીતે વાય પણ કેટલી ઘાતવાળું છે, એક ઘાતવાળું છે। એટલે અહીંયા આ એક્સ અને વાય જે ચલ છે એ એક ઘાતવાળા છે એટલે સુરેખ કહેવાશે, પણ જ્યારે એક ઘાત હોય ત્યારે એની ઘાતને દર્શાવવામાં આવતી નથી। ચાલો સમજી ગયા દ્વિચલ કોને કહેવાય, હવે સુરેખ કોને કહેવાય। ત્યારબાદ સમીકરણ, સમીકરણ તો તમે અહીંયા જોઈ શકો છો યુગમાં, યુગ્મનો ગણિત ભાષામાં આપણે જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે બેકી સંખ્યાઓ માટે કરીએ છીએ, પણ યુગ્મને જોડ પણ કહી શકાય અથવા તો યુગ્મ એટલે બે એવું પણ થાય, બે વસ્તુ બે સમીકરણ એટલે યુગ્મ કહી શકીએ છીએ। તો જ્યારે આવું જે દ્વિચલ સુરેખ સમીકરણ, આવા બે સમીકરણ હોય ત્યારે એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય। કઈ રીતે, તો અહીંયા મેં બીજું સમીકરણ લખ્યું, એમાં ચલ બે છે, એબીસીડીના બે આલ્ફાબેટ છે એક્સ અને વાય, બંનેની ઘાત 1 છે એટલે દ્વિચલ સુરેખ થયું અને આ સમીકરણ છે। ત્યારબાદ આ બંને સમીકરણ થાય, આ નંબર 1, આ સમીકરણ નંબર 1 થયું, ત્યારબાદ આ સમીકરણ નંબર 2 થયું, એટલે આ સમીકરણની બે જોડ થઈ, સોરી સમીકરણની એક જોડ થઈ એટલે કે બે સમીકરણ થયા, એટલે આને શું કહેવાશે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં।
चलो समझी गया द्विचल सुरेख समीकरण युग्म कोने कहेवाय। तो हवे आ चेप्टर में केटली पद्धतिओ छे एना विशेनी माहिती मेळवी। आ प्रकरण में कुल चार पद्धतिओ छे। कुल चार पद्धति द्वारा तमे द्विचल सुरेख समीकरण युग्म नो उकेल मेळवी शको छो, जेमां सौथी पहेली पद्धति छे आलेखनी रीत। हवे आलेखनी रीतनी माहिती आपूं तो बोर्ड नी परीक्षा में आलेखनी रीतनो उपयोग करीने उकेल मेळवो एवा दाखला पूछाता नथी, अत्यार सुधी पूछाया पण नथी। इवन जे जूनो कोर्स हतो जे सात वर्ष चाल्यो एमां सात वर्ष में एक पण वर्ष में बोर्ड नी परीक्षा में आलेखनी रीतनो दाखलो पूछायो नथी, एटले आलेखनी रीत महत्वनी नथी। तो इम्पोर्टंट बात कि आपणा यूट्यूब चेनल में प्रकरण नंबर त्रण में आपणे आलेखनी रीत जोवाना नथी, मारी दृष्टिए महत्वनी नथी, एटले आलेखनी रीत आपणे आ मारी यूट्यूब चेनल में समझीशुं नहीं। हाँ, जो तमने एने समझवानी इच्छा होय तो तमे तमारा स्कूल टीचर के ट्यूशन टीचर द्वारा तमे समझी शको छो। हूँ शूँ कहेवा माँगु छूँ ए तमे समझी गया छो। आपणे अहींया महत्वना टॉपिक नी विषयनी ज वात करीशुं। आलेखनी रीत महत्वनी नथी एटले आ चेप्टर में आपणे आलेखनी रीत जोवाना नथी। तदउपरांत जे आलेखनी रीत छे स्वाध्याय 3.1 अने 3.2 सुधी आलेखनी रीतना दाखला छे, एटले आपणे आ चेप्टर में नेक्स्ट विडियो में आपणे स्वाध्याय 3.2 पछी उदाहरण नंबर 7 थी आपणा चेप्टर की शुरुआत करीशुं। चालो त्यारबाद बीजा नंबर की रीत की बात करिए तो आदेशनी रीत छे। त्यारबाद त्रीजी नंबर की रीत की बात करिए तो लोपनी रीत छे। एना पछी जे छे ए चौकड़ी गुणाकारनी रीत छे। आ त्रणेय रीत आपणे डिटेल में समझीशुं, दरेक दाखलाओ समझीशुं, एक पण दाखलो आपणे छोड़ीशुं नहीं। हाँ, आलेखनी रीत आपणे करवाना नथी, एटले स्वाध्याय 3.1 अने 3.2 सुधी आपणे स्कीप करीशुं अने उदाहरण नंबर 7 थी आपणे चेप्टर की शुरुआत करीशुं। हवे तमने परीक्षा में एवं के कोई दाखलो एवो पूछाय कि आदेश नी रीत थी गणो, लोप नी रीत थी उकेल मेळो, चौकड़ी गुणाकार नी रीत थी उकेल मेळो, तो तमने जे रीत नु मेन्शन करेलू होय ए ज रीत थी तमारे दाखलो सोल्व करवो पड़शे। हाँ, पण जो तमने एवं कीधेलू होय कि द्विचल सुरेख समीकरण युग्म नो उकेल मेळो एमां कई रीत थी उकेल मेळो ए मेन्शन करेलू ना होय, दर्शावेलू ना होय, तो तमे कोई पण आ चारमांथी कोई पण रीतनो उपयोग करीने तमे उकेल मेळवी शको छो। पण मारी दृष्टिए सहेली रीत छे लोपनी रीत, એટલે લોપની રીતનો ઉપયોગ કરવો એ સરળતા રહેશે, તે છતાં પણ તમને જે રીત ઇઝી લાગતી હોય એ રીતનો તમે ઉપયોગ કરીને દાખલા ગણી શકો છો। તો મિત્રો, આજના વિડીયો માટે આટલું જ હતું। આજના વિડીયોમાં આપણે માત્ર પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની માહિતી મેળવવાની હતી। આશા રાખું છું કે મેં આપેલી માહિતી તમારા માટે ઉપયોગી થશે અને તમને મારું આ વિડીયો પસંદ પણ આવ્યું હશે। જો તમને મારું આ વિડીયો પસંદ આવ્યું હોય તો લાઇક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો, સાથે સાથે બેલ આઇકન પણ ક્લિક કરો જેથી મારી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તદુપરાંત અત્યાર સુધી મારી ચેનલમાં જેટલા પણ ચેપ્ટર કમ્પ્લીટ થયા છે દરેક ચેપ્ટરની પ્લેલિસ્ટની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે એને જોઈ શકો છો। તો થેન્ક યુ, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણી મુલાકાત થશે અને શરૂઆત કરીશું આપણે ઉદાહરણ નંબર 7 થી। Thank you.